સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. તારા બાળક બેઘાના થા તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે સોનલના તારો ધ્રુવ થઈને તગ તગી માં તો મધ સાગરની માય અમાણા જહાજ ના ફળ જાય એની ખબરો રાખે માં ખોડલી તો ચડે સિંહ ચામુંડ કમળ હું કારવ કદ્ધો ડરો ચરણ તો દેખે અસુર ભાગ્યો નવધો આદ શક્તિ આપણે રૂપવા હિયર મંતા ખાળ રગત ખળ હળે ડળે ઢીંગોળ ધરંતા હિંગોળ રાય આઠ દસ હાથી અન ભ્રખે મેઘ ભુવનેશ્વરી કવિ જોડ પાણી ઈશ્વર કહે કૂદો દો આશાપુરી આપણી હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી આયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અન ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી ભારતી ધરાની વંદુ તનિયા વડી તન ધન હોદન સૌરાષ્ટ્ર ધરણી હે મા તન ધન હોદન હોરઠ ધરણી રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના એ પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણી જ્યાં સુંદરીના સજળ ઘનરાજમાં જબુકતી વીજળી એવી આયા ક્યાંક ઘૂંઘટે મલકતી લાજ રમણી એ ભારતી માતની વંદુ તની આવડી એ માતન ધન હો ધન ગુજરાત ધરણી તને ધન હો ધન ઓરઠ ધરણી એવી કોયલાણાની આ ધીંગી ધરા અને સોલંકી પરિવાર
એમને ત્યાં ભગવાન ભાગવત નો જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. એમાં રાત્રિઓના જુદા જુદા કાર્યક્રમો, એમાંનો આજની રઢિયાળી રાત સરસ રીતે ભાઈ ગણેશને વંદનાથી લઈ અને ગુણગાન ગાયા. હજી બેન શ્રુતિબેન છે, ભાઈ તાનુરભાઈ છે, અમે બધાએ તમને આનંદ કરાવવા માટે આવ્યા છે. એટલે સર્વપ્રથમ જેમની વાણીની ગંગાનો પ્રવાહ છે એનો લાભ આપ સોલંકી પરિવારને પણ આજુબાજુનો આખો વિસ્તાર આજે એ ગંગાનો લાભ લઈ રહ્યો છે એવા પરમ પૂજ્ય પરમ વંદનીય મહાદેવ પ્રસાદ દાદા એમના ચરણમાં વંદન કરું. હા, અને જીતુ દાદાના શરણમાં પણ હું વંદન કરું છું. હા, કારણ કે જીતુ દાદા તો એક રમકડું છે, વંદન તો કરી એની સાથે સાથે એક આનંદી ભૂદેવ છે. એવા પધારેલા સર્વ મહેમાનો, માતાઓ બહેનો, વડીલો મુરબીઓ, ભુવાતા રમેશ મામા, માલદેવ મામા અને બધાએ ઘેરે આવ્યા 2-4 મહિના પહેલાં અને આ વાત થઈ પ્રોગ્રામની, અને એ નાતે હું અહીંયા આવ્યો છું. પધારેલા બધા અમારે ગોવિંદ મામા કરંગિયા છે, અને આપ બધા ઘણા કદાચ નામની બધાની ખબર ન હોય પણ બધાને સાંભળવા માટે આવ્યા છો. છેક છેલ્લે સુધી બેઠા છે અને આમ બાલ્કનીમાંથી જે મિત્રો ઊભા છે જગ્યા નથી મળી ત્યાં સુધી બધા મિત્રોનું સ્વાગત છે. અને આજની રઢિયાળી રાત જે કાંઈ ભાગવતના ખોળામાં મારે અને તમારે આનંદ કરવાનો છે, આવા રૂડા કાર્યનો લાભ સોલંકી પરિવાર નહીં પણ આ વિસ્તાર આખો આજે લઈ રહ્યો છે. શરૂઆતમાં મને એક સવિયો આજે યાદ આવ્યો છે, બહુ સરસ સવિયો છે કે ઘણી વખત માણસને થોડી ઘણી તકલીફ આવે કે કંઈ એવું થાય દાદા, તો માણસ એમ કહેતા હોય છે કે ભાઈ મારે તો આમ થઈ ગયું ને, મારે તો આજે આમ થઈ ગયું ને, ઘણા કે મારી જિંદગી બગડી ગઈ ને, ઘણા કે મારી બાજી બગડી ગઈ. તો કોઈ કવિએ ને કોઈ પ્રશ્ન કર્યો કે બાજી બગડી કોને કહેવાય, જિંદગી બગડી કોને કહેવાય. ત્યારે બહુ સરસ જૂનો એક ચારણી સાહિત્યનો સવિયો છે કે બિગરી બિગરી ઇનકી બિગરી, ઇનકી બિગરી કિનકી બિગરી, કિનકી બિગરી, કે તમે બગડી બાજી કરો છો તો કોની બાજી બગડી, એવું કવિ પાછો પ્રશ્ન કરે છે. શાહિદીન નામના કોઈ કવિને કોઈએ પૂછ્યું એટલે એ કવિએ જવાબ આપ્યો, તમે જુઓ તો ખરા મુસલમાન કવિ હતા, બોલો, છતાં કૃષ્ણના ભક્ત હતા, રહીમ ખાન ખાનાની જેમ. મને દુહો એક દાદા અદા રવિશ રહીમ ખાન ખાનાનો દુહો મને બહુ સરસ ગમે છે. કૃષ્ણ માટે એને કીધું, અકબરની કચેરીની માલિકોર 70 ખાન 72 ઉમરાવ બેઠા હોય ને એમાં જયારે ધર્મની અને સાહિત્યની જયારે ચર્ચા થતી હોય એ વખતે કોઈ એમ કીધું કે જગતમાં સવિયો કહું, પણ એની પહેલા દુહો મને યાદ આવ્યો એટલા માટે કે ક્યાંય તકલીફ કાંઈ ન પડવા દેવી હોય ને આનંદ આનંદમય જીવન આખું જો વિતાવવું હોય તો શું કરવું પડે ને કઈ વસ્તુ કરી તો દુનિયામાં મને તને તકલીફ ન પડે આવી અકબરે જ્યારે વાત છેડી ત્યારે રહીમ ખાન ખાના મુસલમાન હતો પોતે, પણ છતાં એને કૃષ્ણ ભક્ત હતો ને એને બહુ સરસ દુહો કીધો કે કહું રહીમન ક્યાં કરે જુવારી સોર લબાર, જગતના ચોકમાં તમારે જો આનંદ ઉલ્લાસથી જીવન આખું ગુજારવું હોય તો એક વસ્તુ કરો તો તમને કોઈ દી તકલીફ ન પડે, એવું એને દુહામાં કીધું છે. કે એવું કહ્યું શું કરી તો કે કોઈ દિવસ તકલીફ ન પડે, તો કે કહું રહીમન ક્યાં કરે જુગારી સોર લબાર, જુગારી કે સોર કે લબાર કે ખરાબ માણસ મારું તમારું શું બગાડી શકે, ન બગાડી શકે. કારણ કહું રહીમન ક્યાં કરે જુગારી સોર લબાર, જો પત રાખન હાર હે માખન ચાખન હા, માખણ ચાખવા વાળો કનૈયો પત રાખવા વાળો હોય તો જુગારી સોર લબાર દુનિયામાં ખરાબ માણસ મારું તમારું બગાડી ન શકે. એટલે શાહિદીન કવિ કહે છે કે બિગરી બિગરી ઇનકી બિગરી, ઇનકી બિગરી તો કે કિનકી બિગરી, કિનકી બિગરી તો કે જેને નામ લ્યો ન ભજો ભવતાર અને શ્યામ બિનાજ સુની નગરી. કનૈયાનું જેને ભજન નથી કર્યું, દ્વારકા વાળાનું જેને ભજન નથી કર્યું ને એ માણસ તો શ્યામ ગોકુળમાંથી વયો ગયા પછી નગરી સુની હતી એમ એનું જીવન સુનું છે. શ્યામ બિનાજ સુની નગરી, વાકી રહી તો લૂંટે કુન ભીર કરે,
જે માણસનો જે નગરનો ચોકીદાર ન હોય એની રિયત લૂંટાઈ જ જાય છે, એમ કનૈયા રૂપી જેનું રક્ષણ ન કરે, સમ કનૈયાના સમરણ રૂપી જે દેહ રૂપી નગરીમાં રક્ષણ ન હોય એનો દેહ એની નગરી છે એ લૂંટાઈ જાય. વાકી રહી તો લૂંટે કુન ભીર કરે, પછી આબ ફટ્યો ન લગે થીગરી. આપ કોઈ કોઈ કપડું ફાટ્યું હોય, વસ્ત્ર ફાટ્યું હોય, આ ડૂમ છે આ આખું, આમાં ક્યાંય જો ફાટી જાય તો એમાં થીગડું લાગે, પણ આપ ફેટો ન લાગે થીગરી. સાઈ દિન કહે નિજ નામ લિયા બિન ના સુધરે બિગરી બિગરી. કનૈયાનું નામ લીધા વગર બગડી છે એ કુદી સુધરવાની નથી, એવો ભગવાન ભાગવતનો અહીંયા જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. એટલે આજનો જે આનંદ છે પણ એને છંદની થોડી વંદના શક્તિની અને શિવની અને કનૈયાની વંદના કરીને આગળ આપણે મોજ આવે એવી આપણે બધી વાતો કરશું. પણ મણિ શાંતિકરણ જગ ભરણ તું પાછી ધડણ ઘણા ભૌખા જગત આખાનું ભરણ પોષણ કરણ અને ઘરણ ઘણા ભવઘા એથી નમીએ તને નારાયણી સત પ્રમે
આયર ડાયરો બેઠા છે, ઇતર સમાજના મિત્રો હોય છે, દરબારો હોય છે, મેર હોય છે, ઇતર સમાજના મિત્રો હોય, પણ આયર ડાયરો ઘણો બધો બેઠો છે. એટલા માટે મને કહેવાનું મન થાય, આ છંદ ગાવાનું મન થાય. સોલંકી પરિવાર અહીંયા ભજન અને ભોજન બધું છે અને આપ આનંદ કરો છો, પણ આપને મોજના તોરા છૂટી જાય એમાંથી કોઈ અમે બોલતા હોય, અને આપના તરફથી જેટલું પૈસા ડોનેશન આપવામાં આવશે ને આ બધા પૈસા ગૌશાળામાં જવાના છે. એટલે આ સોલંકી પરિવારને જોરદાર તાળીયાથી વધાવી દો સાહેબ, આ બહુ મોટી વસ્તુ છે સાહેબ. આપી દેવું એ કઈ એ દાતારી છે ને એના કોઈ ઇન્જેક્શન ન આવે, એ તો માના ધાવણમાં ને બાપના લોહીમાં આવે. મને વિદુર નીતિની બે વાતો ગમે છે બહુ,
કે જેની પાસે બહુ પૈસા હોય છતાં એક રૂપિયો દાન ન કરે અને જે હાવ ગરીબ હોય છતાંય ભગવાન નું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગત ના ચોકમાં બીજો કોઈ ન હોય શકે સાહેબ. બહુ પૈસા હોય છતાંય દાન ન કરે અને હાવ ગરીબ હોય ને ભગવાન નું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ બીજો ન હોય. બીજી એવી જ વાત કે બહુ પૈસા વાળો હોય છતાંય ભગવાન નું ભજન કરે, દ્વારકાધીશ ને ભૂલે નહીં, અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોય શકે સાહેબ. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય ને હું 1 લાખ રૂપિયા દાનમાં આપું.